નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝ સાથે હું છું રોશની. તો સમાચારમાં વાત કરીએ તો અમરેલી સાવરકુંડલાની કોર્ટ દ્વારા પોક્સોના એક આરોપીને ફટકારી 10 વર્ષની સજા. સાવરકુંડલાના નેશડી ગામે સગીર વયની સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ફટકારી સજા. જ્યારે સાવરકુંડલા સ્પેશિયલ પોક્સો જજ બીકે ચંદા રાણાએ પોક્સોના ગુનાના આરોપીને ફટકારી સજા. જ્યારે ગૌતમ મનુ મકવાણા નામના આરોપીને ફટકારી સજા, ત્યારે ગૌતમ મકવાણાના પત્નીને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ થયો છે. ભોગ બનનાર સગીરાને 55,000 નું વળતર ચૂકવવાનો થયો હુકમ. ત્યારે સરકારી વકીલ વિકાસ વડેરાની દલીલોને ગ્રાહ્ય રાખી દુષ્કર્મના આરોપીને ફટકારી કોર્ટ સજા. 15/2/2020 રોજ નેસડી ગામે, સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે આરોપી ગૌતમભાઈ મનુભાઈ મકવાણા, ભાવિકાબેન ગૌતમભાઈ મકવાણા ઉપર સગીર વયની કિશોરીને છેડતી કરવાની બળાત્કાર કરવા બાબતની ફરિયાદ નોંધાયેલી. એ ફરિયાદમાં આજે રોજ ખામા કેસ હાલી જતા સાવરકુંડલાના સ્પેશિયલ જજશ્રીએ આરોપી નંબર 1ને પોક્સોની કલમ 6 અન્વયે 10 વર્ષની સજા અને 5,000 દંડ, તેમજ 376ની કલમ માનીને 10 વર્ષની સજા અને 5,000 દંડ, તેમજ આઈટી એક્ટની કલમ અન્વયે 5 વર્ષની સજા અને 50,000 દંડનો હુકમ કરેલ છે. અને ફરિયાદી ભોગ બનનારને 55,000 જેવું વળતર ચૂકવાનો હુકમ કરેલ છે.